नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11ना गणित विषयना प्रकरण 1ना लेक्चर 2मा तमारू स्वागत छे। आ लेक्चरमां आपणे स्वाध्याय 1.1 ना बाकीना दाखला एटले के दाखला नंबर 2 3 4 5 अने 6 पूरा करवाना छीए अने आम आ स्वाध्याय 1.1 पूर्ण थशे। चलो स्वाध्याय 1.1 एनो दाखलो 2 शुरू करीए छे। गण ए बराबर 1 2 3 4 5 6 आपणने आपेला छे अने कह्युं छे के खाली जग्या पूरो, योग्य संज्ञा एटले के बिलोंग्स टू अथवा डज नॉट बिलोंग्स टू तमारे मूकवानुं छे। बहु सरळ दाखलो छे कारण के तमे आगळना धोरणमां भणी ज गया छो। जो रकम शू छे ते जरा आ बधी खाली जग्याओ छे, एक पछी एक कुल 6 खाली जग्याओ छे। तमे एना जवाब विचारी पण राख्या छे, अरे आवडी पण गया छे ने। पहला जवाबमां जुओ जरा, फाइव बिलोंग्स टू ए, केम? कारण के 5 ए एनो सभ्य छे ज। चलो बीजामां शुं आवशे तो तमे कहेशो के 8 डज नॉट बिलोंग्स टू ए, कारण गण ए मां देखातो नथी, एटले के 8 ए गण ए नो सभ्य नथी। ओके, बाकीनी 4 खाली जग्याओ तमने आवडशे ज ने, सहेली छे, आवडे ज, बराबर छे। चलो हवे આગળનો પ્રશ્ન જોઈએ છે। ચાલો પ્રશ્ન 3 જોઈએ છે। નીચેના ગણોને યાદીની રીતે લખો, યાદી બનાવવાની છે આપણે। ઓકે, એક પછી એક પહેલા પ્રશ્નો જોઈ લઈએ। એ બરાબર એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન એક્સ લેસ ધેન 7 છે, અહીંયા બે શરત છે આપણી પાસે। બીજા પ્રશ્નમાં એક્સ, જ્યાં એક્સ એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે। ત્રીજો પ્રશ્ન, સી બરાબર એક્સ, જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે। ચોથો પ્રશ્ન, એક્સ જ્યાં એક્સ એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે। પાંચમો પ્રશ્ન જુઓ, ત્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ છે। અને છઠ્ઠો પ્રશ્ન છે આપણી પાસે બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ। ઓકે, એક પછી એક લઈએ છે આપણે। પહેલા પ્રશ્નનો જવાબ, ઓકે, એક પછી એક આપણે ગણીએ છે। ચલો પહેલો પ્રશ્ન, ગણ એને આપણે યાદીની રીતે લખવાનો છે। એમાં એક્સની બે શરત છે, એક તો એક્સ પૂર્ણાંક હોવો જોઈએ। પૂર્ણાંક મતલબ શું? ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય, એમાંથી કોઈ પણ। અને બીજી શરત છે કે એક્સ પોતે -3 થી 7ની વચ્ચે હોવો જોઈએ। તો બહુ સ્પષ્ટ છે કે એનો જવાબ શું આવશે, તે -2 -1 0 1 2 3 4 5 અને 6 બધા પૂર્ણાંકો છે અને -3 અને 7ની વચ્ચે છે। ઓકે, જરા બીજો પ્રશ્ન જુઓ, એક્સ એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે। તમને એમ કે સાહેબ આમાં શું હતો, આવડે જ છે ને? ઓકે, પરંતુ આપણા સ્વાધ્યાયમાં છે એટલે આપણે ગણવાનો છે, ગણીએ છીએ આપણે। બી બરાબર શું આવશે? તો કે 1 2 3 4 5 છે, એ પ્રકારે આવશે। ઓકે, આગળનો પ્રશ્ન જુઓ જરા, શું છે તે? તો સી બરાબર એક્સ, જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે। એટલે કે એક્સ શું છે? બે અંકોની સંખ્યા છે, તો આપણે ખબર પડી ગઈ। અને હવે એ બે અંકો એવા હશે કે જેનો સરવાળો 8 થવો જોઈએ। ઓકે, પહેલો અંક 1 લઈએ તો બીજો અંક શું આવશે? 7, કેમ? સરવાળો 8 છે। પહેલો અંક 2 લઈએ તો બીજો અંક 6 આવશે, કેમ? સરવાળો 8 છે। પહેલો અંક 3 તો બીજો અંક બરાબર છે 5, કારણ કે સરવાળો 8 છે। તો આનો જવાબ આ રીતે આવશે, 17 26 35 44 53 62 અને 71, કારણ કે બે અંકોની તો સંખ્યા છે જ અને સરવાળો એનો, બંને અંકોનો સરવાળો 8 થવો જોઈએ। ઓકે, આગળનો પ્રશ્ન જુઓ, શું કહે છે આપણને? એક્સ, જ્યાં એક્સ એ 60નો ધન અવયવ હોય તેવી
અવિભાજ્ય સંખ્યા છે. પહેલાં તો શરૂઆતમાં આપણે 60ના અવયવ શોધીએ. અવયવ શોધવા માટે આ રીતે આપણે જોડ લેવાની, ગુણાકારની જોડ, કે જેનો ગુણાકાર 60 થતો હોય. હા, પહેલાં 1થી શરૂ કરીએ, 1 × 60, પછી 2 × 30, એ પ્રકારે નક્કી આટલી જોડ થાય. હવે આના આધારે નક્કી કરી શકીએ કે ભાઈ 60ના અવયવ કયા કયા છે તે. તો જુઓ જરા, પહેલો પહેલો ઘટક લેવાનો અને પછી પાછળથી પાછા આવવાનો, પાછળના પાછળના ઘટકથી, એટલે કુલ આટલા અવયવ છે. અને હવે આ અવયવમાંથી અવિભાજ્ય અવયવ કયા છે એ આપણે લેવાનું છે. તો આમાંથી અવિભાજ્ય દેખાય છે આપણને, 1 અવિભાજ્ય નથી, 2 અવિભાજ્ય છે, 3 પણ અવિભાજ્ય છે, અને 5 અવિભાજ્ય છે. એટલે મતલબ 3 જ અંકો જવાબમાં આપણા આવશે, એટલે આપણો ડી બરાબર શું આવશે, તો કે 2, 3 અને 5 આવશે. 2, 3, 5 આવશે. ઓકે, પાંચમો પ્રશ્ન જુઓ જરા. ત્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. સરળ છે, ત્રિગોનોમેટ્રીના મૂળાક્ષરો તમારે ભેગા કરવાના છે. હા, એકનો એક ફરીથી લેવાની જરૂર નથી. જો તમે ડબલ વખત લો છો તો એ ગણ ખોટો છે એવું તો નહીં કહીએ, પણ એનું કોઈ મહત્વ નથી. બરાબર છે, એટલે એકનો એક મૂળાક્ષર રિપીટ થવો ન જોઈએ, એ રીતે લખવાનો છે આપણે. તો જવાબમાં આવશે આપણી પાસે કે ઈ બરાબર TRIGONMEE અને Y છે, આ એના મૂળાક્ષરોનો ગણ છે. ચલો આગળનો જોઈએ, એ પણ એટલો જ સહેલો છે. F બરાબર BET અને R છે. ઓકે, ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ છે. નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. એક્ઝામ્પલ 3માં આપણે ગણોને યાદીની રીતે લખ્યા, અને આ દાખલામાં પ્રશ્નોને, મતલબ ગણોને, આપણે ગુણધર્મની રીતે લખવાના છે. ઓકે, પેલા રકમ જોઈ લઈએ, એક પછી એક દરેક ગણ આપણને યાદીના સ્વરૂપમાં આપ્યા છે, અને આપણે એને ગુણધર્મની રીતે લખવાના છે. ઓકે, પહેલો પ્રશ્ન જોવો જરા, એમાં શું આપેલું છે તે. 3, 6, 9 અને 12. હવે તમારે આ બધા જ ઘટકોનો સામાન્ય ગુણધર્મ શોધી પાડવાનો છે, અને સામાન્ય ગુણધર્મ તમારે લખવાનો છે. બરાબર છે, તો જોઈ શકાય છે કે બધા 3ના ગુણક છે. 3 પોતે 3નો ગુણક, 6 પણ 3નો ગુણક, 9 પણ 3નો ગુણક છે, અને 12 પણ 3નો ગુણક છે. હા, એ ગુણક, 3ના ગુણક તો પછી ઘણા બધા છે ને, 12 જે આ 4 ઘટક સિવાય જે 12 રહી ગયા છે એમાં પણ ઘણા બધા 3ના ગુણક છે. તો જે તમે ગુણધર્મ લખો છો એ ગુણધર્મ પાછો બીજા 12ના ઘટકોને લાગુ પડતો હોવો જોઈએ નહીં, એ ધ્યાનમાં લેવાનું છે. એટલે 12ના ઘટકો પાછા આમાં આવી જવા જોઈએ નહીં, એ રીતે એનો સામાન્ય ગુણધર્મ તમારે લખવાનો છે. ક્યારેક એક ગુણધર્મથી કામ ન ચાલે તો 2 કે 3 ગુણધર્મ લખી શકો તમે, અને આ ગણને તમે નિશ્ચિત કરી શકો. લખીએ છીએ જુઓ જરા. એક્સ, જ્યાં એક્સ બરાબર 3n, આ 3n એટલે શું કહેવાય, 3નો ગુણક કહેવાય. અને હા, જો લખ્યો છે n કેવો લેવાનો, 1 અથવા 4 અથવા એની વચ્ચે. હા, ઇક્વલ ટુ ભેગો મૂક્યો છે ને મેં, એટલે n બરાબર 1 પણ આવી જાય, n બરાબર 4 પણ આવી જાય, અને એની વચ્ચે. હવે 1 અને 4ની વચ્ચે તો ઘણી બધી સંખ્યાઓ છે, પણ આપણે માત્ર પૂર્ણાંક લેવાનો છે. એટલે પાછું એમાં લખ્યું છે પાછું કે n બિલોંગ્સ ટુ કેપિટલ n. દરેકનું મહત્વ છે આમાં, 3 ગુણધર્મનું મહત્વ છે, અને આ 3 ગુણધર્મથી જ આ તમે સ્પષ્ટ કરી શકો. સમજાય છે? ઓકે, પ્રશ્ન 2 જુઓ. જો પ્રથમ નજરે એવું થાય કે 2નો ગુણક છે, પણ 2નો ગુણક તો 2, 4, 6 પણ 2નો ગુણક, પણ 6 નથી દેખાતો આપણે આમાં. ઓકે, તમને ખ્યાલ આવી ગયો છે, આ 2ની ઘાત છે. 2ની 1 ઘાત એટલે 2, 2ની 2 ઘાત 4, 2ની 3 ઘાત 8, 2ની 4 ઘાત 16, અને 2ની 5 ઘાતે 32 છે. હા ને, બરાબર છે. તો આપણે એનો જવાબ લખીશું કે એક્સ, જ્યાં એક્સ બરાબર 2 રેઝ ટુ n, 2ની ઘાત લખવાની છે, અને ઘાતમાં શું આવવું જોઈએ, તો 1, 2, 3, 4 ને 5, કારણ કે 2ની 1 ઘાત, 2ની 2, 2ની 3, 2ની 4, 2ની 5 ઘાત સુધી લખવાનો છે ને. તો બાજુમાં બીજો ગુણધર્મ પણ લખ્યો આપણે,
કે એન કેવો લેવાનો છે તો એક અથવા પાંચ અથવા એની વચ્ચેનો ધન પૂર્ણાંક અને ધન પૂર્ણાંક માટે એન બિલોંગ્સ ટુ એન લખ્યો છે. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, આગળનો પ્રશ્ન જુઓ જરા. પ્રશ્ન ત્રણ બરાબર છે, ઉપરનો પ્રશ્ન બે તમે સમજ્યા છો એટલે ત્રીજો પ્રશ્ન પણ તમને સમજાઈ ગયો છે કે આ શું છે. પાંચની ઘાત છે ને, પાંચની એક ઘાત, પાંચની બે ઘાત, પાંચની ત્રણ ઘાત અને પાંચની ચાર ઘાત. તો આને તમે સરળતાથી લખી શકો છો, બરાબર છે, ઉપરની જેમ જ પાંચની એક, પાંચની બે, પાંચની ત્રણ, પાંચની ચાર ઘાત સુધી લખવાનો છે. તો એને આ રીતે ગુણધર્મની રીતે લખી શકાય, બરાબર છે. ઓકે, પ્રશ્ન નંબર ચાર જુઓ. બે ચાર છ ક્યાં સુધી છે? અનંત સુધી છે, બરાબર છે. તમે કહેશો કે સાહેબ આ બધા અંકો તો બેના ગુણક છે. તમે એકદમ સાચા છો, બધા અંક બેના ગુણક છે, યુગ્મ સંખ્યા છે એમ પણ તમે લખી શકો. અહીંયા ગુણધર્મ એ પણ તમે આપી શકો કે એક્સ, જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એમ પણ જવાબ લખી શકો. અને આ રીતે પણ લખી શકો કે એક્સ જ્યાં એક્સ બરાબર ટુ એન, જ્યાં એન બિલોંગ્સ ટુ એન છે, બરાબર છે. એન બિલોંગ્સ ટુ એન એટલે એનની જગ્યાએ વન ટુ થ્રી ફોર મૂકશો તો તમને એ ઉપરની સંખ્યાઓ મળવાની જ છે, બરાબર છે. ઓકે, પાંચમો પ્રશ્ન જુઓ જરા, જોઈ લીધો. શું દેખાય છે આપણને? બધી જ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. એકનો વર્ગ છે, બેનો વર્ગ છે, ત્રણનો વર્ગ છે, ચારનો વર્ગ છે, મતલબ ઘાતમાં બે આવશે અને એનો આધાર બદલાશે. હા, ઉપરના પ્રશ્ન બે અને ત્રણમાં આધાર સમાન હતો, ઘાત બદલાતી હતી, અહીંયા ઘાત સરખી રહેશે અને આધાર બદલાશે. જુઓ જરા, એક્સ એ પૂર્ણવર્ગ પ્રાકૃતિક સંખ્યા છે, જે વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100, કારણ કે પૂર્ણવર્ગ સંખ્યાઓ તો ખરી પણ પાછી એક અને સો સાથેની એમની વચ્ચેની પૂર્ણવર્ગ પ્રાકૃતિક સંખ્યાઓ છે. અહીંયા તમે બીજી રીતે ઉપર દાખલો બે અને ત્રણ લખ્યો છે એ રીતે પણ લખી શકો કે એક્સ જ્યાં એક્સ બરાબર એનનો સ્ક્વેર, એન સ્ક્વેર, જ્યાં એનની કિંમત શું લેશો? એકથી દસ, એમ પણ લખી શકાય, બરાબર છે. ઓકે, ચલો હવે દાખલા નંબર પાંચ જોઈએ. એમાં કહ્યું છે આપણને કે નીચેના ગણોના બધા ઘટકો લખો, મતલબ ગણોને આપણે યાદીની રીતે લખવાનો છે, ઘટકોની યાદી બનાવવાની છે. એનો એ જ પ્રશ્ન છે ફરીથી. જરા જોઈએ કયા કયા પ્રશ્નો છે તે અને કેટલા પ્રશ્નો છે તે આપણી પાસે. કુલ પ્રશ્નો આપણી પાસે છ છે, સિક્સ ક્વેશ્ચન આર હિયર. ઓકે, પહેલો પ્રશ્ન શું કહે છે? ગણ એ બરાબર એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ છે ને પછી અયુગ્મ છે, તો સરળ છે, તમને આવડે છે તે આ રીતે લખશો તમે, બરાબર છે. ડોટ ડોટ ડોટનો મતલબ શું છે? આ ગણ અનંત સુધી જાય છે. ઓકે, બીજો પ્રશ્ન જુઓ. એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક છે, હવે પૂર્ણાંક સંખ્યા પછી કોની કોની વચ્ચે છે? તો માઇનસ એક દૂત્યાંશ અને નાઇન બાય ટુ, નવ દૂત્યાંશની વચ્ચે છે. અને માઇનસ એક દૂત્યાંશ એટલે માઇનસ 0.5 હે ને, અને નવ દૂત્યાંશ નવના અડધા 4.5, એટલે તમારે એક્સ માઇનસ 0.5 અને 4.5ની વચ્ચે લેવાનો છે અને હા પાછો પૂર્ણાંક લેવાનો છે. એટલે સ્પષ્ટ છે કે જવાબ શું આવશે? 0, 1, 2, 3 અને 4. માઇનસ 0.5થી મોટો એટલે સીધો 0 જ આવશે ને બે, પૂર્ણાંક છે એટલા માટે, બરાબર છે. જો આગળનો પ્રશ્ન, એક્સ એ પૂર્ણાંક છે અને પાછો એનો વર્ગ 4 કે 4થી નાનો થવો જોઈએ. હવે એક્સ સ્ક્વેર 4 કે 4થી નાનો હોય તો એક્સ કેવો હોય? બહુ સ્પષ્ટ છે, માઇનસ 2 અને 2ની વચ્ચે, અથવા એ 2 માઇનસ 2 પણ હોઈ શકે અને પ્લસ 2 હોઈ શકે. એક્સ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, તો એક્સ એ માઇનસ 2 પ્લસ 2 કે એની વચ્ચે હશે અને આપણે જવાબમાં પૂર્ણાંક લખવાનો છે. અને હા, ઉપરના દાખલા 2માં જે અસમતા આપી છે એ માત્ર લેસ ધેન છે,
જ્યારે આમાં તો લેસ દેન ઓર ઇક્વલ ટુ છે, એટલે ઇક્વલ ટુ જ્યાં આપેલું હોય એ ઘટક આપણે લેવાનો હોય છે. એટલે માઇનસ બેની પાછળ ઇક્વલ ટુ છે જ, તો આપણે માઇનસ બે પણ લેવાનો છે, અને પાછળ પ્લસ બે છે ત્યાં પણ ઇક્વલ ટુ છે, તો આપણે એ પણ લેવાનો છે. બરાબર છે? ઓકે, જો જરા ચોથો પ્રશ્ન સહેલો છે. લોયલ શબ્દના મૂળાક્ષરો લખવાના છે, તમને આવડે છે. પાંચમો પ્રશ્ન જુઓ. ઈ બરાબર એક્સ એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો, 31 દિવસનો મહિનો ન હોય તેવો મહિનો લખવાનો છે. બરાબર છે? એ પણ તમને આવડે છે. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં તમે એના દિવસો તમને ખબર છે, તો તમે આ રીતે એને પણ લખી શકો. સમજાય છે? ઓકે, છેલ્લો પ્રશ્ન છે. એફ બરાબર એક્સ, જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનો વ્યંજન છે. એક્સ શું છે? તો અંગ્રેજી મૂળાક્ષર છે, પણ કયા મૂળાક્ષર છે? તો કે પહેલાના, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે, કે આવ્યું ને એ પહેલાના કયા છે, પણ એની યાદી છે. અહીંયા જુઓ જરા, માત્ર વ્યંજન લખવાના કીધા છે, એટલે કે આગળના મૂળાક્ષરો ખરા, પણ એમાં સ્વર જે આવતા હોય કાઢી નાખવાના છે. સમજાયું ને? જે તમારે જાતે લખવાનું છે. ઓકે, ચાલો હવે છેલ્લો પ્રશ્ન, અને છેલ્લો પ્રશ્ન એટલે છઠ્ઠો પ્રશ્ન આપણો. ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુએ તેના જ ગુણધર્મની રીતે દર્શાવેલ ગણો સાથે સાંકળો. જોડકા ગોઠવવાના છે. જો કઈ રીતના જોડકા આપ્યા છે તે આ રીતે આપણને ડાબી બાજુએ યાદીની રીતમાં ગણ આપેલા છે, અને હવે જમણી બાજુ જોઈએ આપણે કે ત્યાં કેવા ગણ આપ્યા છે તે. બરોબર છે? એ ગુણધર્મની રીતે લખાયેલા છે. એ પણ આપણને ચાર પ્રશ્નો એમાં પણ આપેલા છે. હવે આપણે આને જોડવાના છે. ઓકે, જોડીએ છીએ આપણે એક પછી એક. ચલો, પહેલો લખ્યો છે આપણે એક 1 2 3 6. 1 2 3 6 એ શું છે? જમણી બાજુએ જુઓ જો. બરાબર છે, તમે કહો છો કે સાહેબ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6નો અવયવ છે. જોઈએ સાચો છે. એકદમ સાચો છે. ઓકે, બીજો જુઓ જરા. 2 3 આપ્યો છે, શોધી પાડો શું છે આમાંથી. બરાબર છે, તમે વિચારીએ, એકદમ સાચું છે કે એક્સ એ 6નો અવયવ છે અને પાછો અવિભાજ્ય છે ને, ઉપર જ લખેલું છે 1 2 3 6, એ બધા 6નો અવયવ છે અને 2 3 શું છે, એના અવિભાજ્ય છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે આનો સાચો જવાબ એ છે. બરાબર છે? ઓકે, ત્રીજો પ્રશ્ન. મેથેમેટિક્સના અક્ષરો, મૂળાક્ષરો દેખાય છે સ્પષ્ટ, અને એ પણ આપણે જમણી બાજુ દેખાય છે, એટલે એને જોડી દઈએ. ગુડ. અને છેલ્લું છે, ચોથું આપણી પાસે 1 3 5 7 9, તો બાકી રહ્યું છે એનો જવાબ છે 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર છે? આશા રાખું છું કે તમને મજા આવી હશે, સમજાયું હશે. ઓકે, મળીએ છીએ આગળના લેક્ચરમાં.